હવે બિશનપુરની શાળામાં ભણવાનું મળી ગયું એટલે સૂર્યમણિ એકદમ આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની વચ્ચે હતી. સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ તેણે બીએ પાસ કર્યું. ગામમાં બીએ પાસ કરનારી સૌથી પહેલી એ છોકરી હતી. જ્યારે તે કોલેજમાં ભણતી હતી ત્યારે એક વાસવી દીદી નામના પત્રકારના સંપર્કમાં આવી. એ વાસવી દીદીના કારણે જ તે એમના સંપર્કમાં આવવાથી તેણે જલ્દીથી જ વાસવી દીદી દ્વારા ચલાવવામાં આવતું ઝારખંડ જંગલ બચાવો આંદોલન એમાં પણ તે જોડાઈ. એ કામ માટે એણે સૂર્યમણિને ખૂબ દૂર દૂર શહેરોમાં અને નગરોમાં જવું પડતું. તે એના પિતાને ગમતું નહીં, પરંતુ વાસવી દીદીના કહેવાથી સૂર્યમણિએ આ કામ ચાલુ થયું. એટલું જ નહીં, સૂર્યમણિ ગામના લોકોના હક માટેની લડત પણ ચાલુ કરી અને એમાં એને એનો બાળપણનો એક મિત્ર હતો બીજોએ, એ બીજોએ એને મદદ કરી. બીજો એક એનો મિત્ર હતો મિર્ચી. સૂર્યમણિનો બીજો મિત્ર હતો મિર્ચી, જે આંદોલનો દરમિયાન દિવસ રાત એની સાથે રહેતો. સૂર્યમણિ એના સ્વપ્નના જે વિચારો હોય એની સાથે આપલે પણ કરતી અને મિર્ચી સાંભળે અને કહેતો કી 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 કઈ અને એને પ્રોત્સાહન આપતો. સૂર્યમણિનું એક સ્વપ્ન હતું કુદ્દુક જાતિના માટે, કેમ કે એ પણ કુદ્દુક જાતિની હતી, કે આ લોકો જે જંગલમાં રહે છે એ લોકોને વનવાસીઓ હોવા માટે પોતે ગૌરવ અનુભવે એવું કાર્ય કરવાની એની ઈચ્છા હતી. એટલે એના માટે એક સંસ્થાની સ્થાપના કરી, તોરંગ. કઈ સંસ્થા સ્થાપી? તોરંગ. કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે વાસવી દીદીને મદદથી એણે આ તોરંગ નામની સંસ્થાની સ્થાપના કરી. કુદ્દુક ભાષામાં તોરંગનો મતલબ થાય છે જંગલ. સૂર્યમણિ ઇચ્છતી હતી તોરંગ કેન્દ્ર જે શરૂ કરવામાં આવ્યા છે એ તોરંગ કેન્દ્રમાં કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી? કે સૂર્યમણિની ઈચ્છા હતી કે વનવાસીઓ પોતાના જીવનને ઉજાગર કરતી જે કંઈ પણ પ્રવૃત્તિઓ હોય એ તે હંમેશા ચાલુ રાખે, વનવાસીઓના જીવનની પ્રગતિ અટકવી ના જોઈએ. તે ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો પોતાના ગીતો ગાય, પારંપરિક કપડાઓ પણ પહેરે અને મજા માણે, સંગીત તો કોઈ ભૂલે નહીં. બાળકો છોડવાઓમાંથી બનતી જે ઔષધિઓ હોય અથવા જંગલમાંથી મળતી જે વાસ હોય એ વાસની વસ્તુઓ પણ બનાવતા શીખે, એની કળા શીખે. બાળકો પોતા શાળાની ભાષા શીખવતો હોય સાથે સાથે તેમની પોતાની ભાષા સાથે પણ જોડાયેલા રહે એ માતૃભાષા પણ તેમને શીખવવામાં આવતી. આ તોરણ કેન્દ્રના ઉદ્દેશ્યો હતા. કુદ્દુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓના પુસ્તકોનો પણ તેમાં સંગ્રહ કરવામાં આવેલો અને બાળકોને તે વંચાવવામાં આવતા. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલાઓ પણ ત્યાં મૂકવામાં આવતા અને તેનું વાંચન વાંધન કરવામાં પણ એ લોકોને મદદરૂપ થતા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થઈ રહ્યો છે એવો કોઈ ડર લાગે, પોતાની જમીન છીનવાઈ જવાની છે કે પોતાની આજીવિકા છીનવાઈ જવાની છે એવું લાગે ત્યારે બધા જ દોડતા સૂર્યમણિ પાસે આવતા અને સૂર્યમણિ તેમના હક્કો માટે પણ લડતી. આ કાર્યમાં એમને એમનો મિત્ર બીજો મદદ કરતો. થોડા વર્ષો પછી તો તેમણે સૂર્યમણિએ બીજો સાથે લગ્ન પણ કરી લીધા. હવે બંને સાથે મળીને કામ કરવા લાગ્યા. ગામના લોકો બંનેની કામગીરીની પ્રશંસા કરતા. બીજા દેશોમાં પણ હવે એમના આપલે માટે કરવા માટે એમને આમંત્રણ આપવામાં આવતું કે બીજા દેશોમાં પણ જંગલો આવેલા છે ને તેના લોકો પણ જંગલો બચાવવા માંગતા હતા. નવા નવા વિસ્તારના લોકો નવા નવા જંગલના કાયદાઓ માટે પણ તેઓ અવાજ ઉઠાવતા હતા. અત્યારે આપણા ગુજરાતમાં પણ 2007માં એક જંગલના હકનો કાયદો બનાવવામાં આવેલો છે કે જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વસ્તી રહેતા હોય તેઓને જંગલની જમીન પર અને ત્યાં ઉગતી જે વનસ્પતિ છે એના પર એમનો હક છે. તેઓને ક્યારેય જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષા કરવાનું કામ એ ગ્રામ સભા દ્વારા ત્યાં કરવામાં આવ્યું છે. આપણે પણ આવા કોઈ વ્યક્તિ ઓળખતા હોઈએ અને તેઓ જંગલ બચાવવા માટે કયા કાર્યો કરી રહ્યા છે એના વિશે પણ માહિતી સમાચાર પત્રો આવતા હોય તો એમાંથી જંગલો વિશેના માહિતી કે કયા કયા જગ્યાએ જિલ્લાઓમાં જંગલો આવેલા છે, વૃક્ષો કપાવાથી વાતાવરણમાં શું અસર થશે એના વિશેની માહિતી પણ આપણે આપણા મિત્રો પાસેથી પણ મેળવી શકીએ છીએ.
હવે ઓડિશાની વાત છે, અહીંયા એક પ્રવૃત્તિ આપી છે કે દસમા ધોરણની એક છોકરી છે, એમને એમના રાજ્યના જે મુખ્યમંત્રી હતા એમને એક પત્ર લખેલો, એનો અહીંયા થોડો ભાગ આપવામાં આવેલો છે. કે એમ કહેવા માંગે છે કે અમારા જેવા ઘણા બધા વનવાસીઓ જંગલમાં રહે છે, જંગલ અમારા માટે બધું જ છે, અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી, ત્યાં બંધ અને ફેક્ટરીઓ બાંધી અને સરકારે વિકાસના નામે આ બધું ચાલુ કર્યું છે, જંગલો એ અમારા છે અને અમારી પાસેથી તે લઈ લેવામાં આવી રહ્યા છે, વિવિધ યોજનાઓને કારણે અને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે કે શું જંગલના લોકો ક્યાં જશે, જો આ રીતે બંધ બંધાતા જશે તો જંગલના લોકો ક્યાં જશે, જંગલો નહીં હોય તો લાખો પ્રાણીઓ ક્યાં રહેવા જશે, આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજો માટે ખોદી નાખીશું તો પછી જમીનમાં રહેશે શું, પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વિરાન જમીન. તેથી આપણે બધાને સમજાવવું જોઈએ કે આપણે જંગલોથી ક્યાંય દૂર રહેવાની જરૂર નથી. રંગકામ બનાવવાની ફેક્ટરીઓ બનાવીને જંગલના વૃક્ષો કાપી નાખવામાં આવે છે, રંગકામની ફેક્ટરીઓ ચાલુ થાય તે રંગના કરો વાતાવરણમાં પડે છે અને રંગકામની અશુદ્ધિઓ પાણીથી જમીન પ્રદૂષણ પણ ફેલાવે છે. તેથી એ વિસ્તારના લોકોને યોગ્ય પગલાં લેવા જોઈએ, સરકારી સ્થાનિક વહીવટતંત્ર એને આ પત્ર લખેલો છે. હવે અહીંયા આપણે ગુજરાતનો ભારતનો નકશો જોઈ રહ્યા છીએ, એમાં લીલા કલર ભાગ ઘાટો પણ બતાવેલો છે અને આછો આછા ગાઢ જંગલો આવેલા છે અને આછા ગાઢ જંગલો પણ આપણા ભારત દેશમાં આવેલા છે. તો આ ભારતનો જે નકશો છે એ આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલોના વિસ્તારો આપણને બતાવે છે. તો ઓડિશા આમાંથી જોઈએ, ઓડિશા આ રહ્યું ઓડિશા. ઓડિશા એ ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે, બંગાળના ઉપસાગરની નજીક છે. છત્તીસગઢ એ પૂર્વમાં આવેલું છે, જ્યારે ઝારખંડની દક્ષિણે આંધ્રપ્રદેશ રાજ્ય આવેલું છે. ઉત્તર પૂર્વ જોવામાં આવે તો ઓડિશાની ઘાટી બોર્ડરથી અહીંયા બતાવવામાં આવેલું છે કે ત્યાં સૌથી વધુ જંગલો આવેલા છે. બંગાળનો ઉપસાગર પણ બાજુમાં આવેલો છે તેથી ત્યાં જંગલોનું પ્રમાણ વધારે. તો એ ઉપરાંત બીજા કયા કયા રાજ્યોમાં જંગલોનું પ્રમાણ વધુ છે? તો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કેરળ, આ તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાત એવા રાજ્યો છે કે એની એક બાજુએ દરિયો આવેલો છે. આ બધા રાજ્યો એવા છે એની એક બાજુએ દરિયો છે. આ બધા રાજ્યોમાં ગાઢ જંગલ આછા આછા બતાવે છે, ત્યાં ગાઢ જંગલો એટલે આછા ગાઢ જંગલો છે અને વધારે પડતા ગાઢ જંગલો તો આ રહ્યું અરુણાચલ પ્રદેશ, આ તેલંગાણાનો છત્તીસગઢનો પ્રદેશ બતાવવામાં આવે છે અને અહીંયા ઉત્તરાખંડ ને સિક્કિમ, આ એવા રાજ્યો છે કે ત્યાં ગાઢ જંગલો છે, બાકી આછા આછા છે, ત્યાં આછા ગાઢ જંગલો આવેલા છે. આછા ગાઢ જંગલો લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે અને ગાઢ જંગલો છે એને આછા લીલા રંગથી દર્શાવવામાં આવે. હવે આપણા બીજું એક છે મિઝોરમ રાજ્ય. મિઝોરમ રાજ્યમાં ખેતી કરવા માટે લોટરીની વ્યવસ્થા કરવામાં, લોટરી નામની યોજના ચાલુ કરવામાં આવી છે. શું કરવામાં આવી છે? લોટરી નામની યોજના. તો સૂર્યમણી જે વાર્તાઓ બધાને કહે છે એમાં ઝારખંડના જંગલો વિશે પણ લોકોને સમજાવીશ કે મિઝોરમના જે પર્વતીય પ્રદેશો આવેલા છે ત્યાં જંગલો આવેલા છે, ત્યાં કેવી રીતે ખેતી કરવામાં આવતી હતી. તો એક વખતે એમના શિક્ષક હતા દમનસિંહ, આ ફોટો પાઈન મોકલ્યો છે. જેવો ટનટન ટનટન ઘંટ વાગ્યો ને એની એક વાર્તા કે છે, આપણને કહીએ કે ટનટન જેવો ઘંટ વાગ્યો એટલે લોમટીયા ડિંગી ડિંગીમાં ઝડપથી ઘરે જવા માટે નીકળી ગયા આ શિક્ષક છે ત્યાંના. એમણે એમની પોતાની બેગ ભરી લીધી, રસ્તામાંથી પસાર થતા હતા તો ત્યાંથી ઝરણાઓમાંથી ઝરણા પાસેથી વાસમાંથી બનાવેલા કપની પાણી પીવા માટે તેઓ ઉભા રહી ગયા. ફક્ત એમની સાથે બાળકો જ નહીં, તેમના સાયમાં સર પણ ઉતાવળમાં હતા. બાળકો પણ ઉતાવળ કરી રહ્યા હતા, એમના શિક્ષકો પણ ઉતાવળ કરી રહ્યા હતા. એની પાછળનું કારણ હતું કે આજે ગામમાં પંચાયતની સભા મળવાની હતી, એ સભામાં લોટરી નીકળવાની હતી. લોટરી એટલે કે જેટલા પરિવારો હોય ને બધાને ત્યાં ચિઠ્ઠી નાખવામાં આવે,
અને આખા જમીનમાં ગામની હતી તેથી કોઈ એક વ્યક્તિની નહોતી, તેથી જુદા જુદા ભાગોમાં ખેતી કરવાના ત્યાં વારા રાખવામાં આવતા, એટલા માટે ત્યાં લોટરીમાં એટલે કાગળમાં નામ લખી અને એમાં મૂકવામાં આવતા, અને એમાંથી જેનું નામ નીકળે એ વ્યક્તિને એ જમીન વાવવા માટે આપવામાં આવતી. તો વાસમાં બનાવેલા સુંદર ઘડો હતો, એની અંદર ચિઠ્ઠીઓ નાખવામાં આવી હતી. એ ઘડાને સુંદર ખારીથી હલાવી તેમાંથી એક ચિઠ્ઠી બહાર કાઢવામાં આવી. એ ચિઠ્ઠીમાં સાઈમા સર હતા એમના જ પરિવારને તક મળી. તેમણે કહ્યું કે હું બહુ ખુશ છું કે મારા પરિવારને તક મળી, પરંતુ આ વર્ષે મારી અમે બહુ જમીન નહીં લઈએ, કેમ કે મેં ગયા વર્ષે વધારે જમીન લીધેલી એમને, એમાંથી એમને ખેતીની આવક પણ સારી થયેલી. એમાંથી એમના બેન હતા જીરીના, એમને પણ લગ્ન કરાવીને સાસરે વળાવવામાં આવેલા. હવે કહે છે કે હું એકલો પડી ગયો છું, પહેલા એમને મદદ કરવા માટે એમની બેન જીરીના હતી, લગ્ન કરીને સાસરે ગયા, તેથી એકલો પડી ગયો છું, એટલે એકલા હાથે હું ખેતી સંભાળી શકું એમ છું નહીં, તેથી હું વધારે જમીન લઈશ નહીં. સાઈમા સરે ત્રણ ટીન જમીન વિશે પૂછ્યું. હવે નાની મિથિની ત્યાં બેઠેલી, એને પૂછ્યું કે ભાઈ ત્રણ ટીન જમીન એટલે શું? તો ચામુઈ વ્યક્તિ નામની વ્યક્તિને સમજાવ્યું કે જેના પર આપણે એક ટીન અવા બીજ ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય. તો ગામના લોકોને આ રીતે એક પછી એક જમીન ખેતી માટે મળવા લાગી. તો આવી હતી મિઝોરમમાં લોટરીની પ્રજા. હવે બીજી છે ઝૂમ કૃષિ. કઈ છે? ઝૂમ કૃષિ. એની પણ રસપ્રદ વાત છે કે એક પાક લીધા પછી જમીન થોડાક વર્ષો માટે બીજા પાક લીધા વગર રાખવામાં પડતર મૂકી રાખવામાં આવી, એમાં કશું જ ઉગાડવામાં આવતું નથી. જો એમાં વાંસ અને અનિચ્છનીય છોડ ઉગી નીકળે તો એને જમીનમાંથી કાઢી નાખવામાં આવે છે, કાપીને બાળી દેવામાં આવે છે, એની જે રાખ બને એને જમીનમાં ભેળવી દેવામાં આવે છે, તેથી જમીન ફળદ્રુપ બને છે. સળગાવતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા વિસ્તારો સુધી પહોંચે નહીં. જમીન ખેતી માટે તૈયાર કરવાની હોય છે એને પછી થોડી ખોદવામાં આવે છે, એની ખેડ કરવામાં આવે છે, એને ખોદવામાં આવે છે પણ એની ખેડ કરવામાં આવતી નથી. તેના પર ફક્ત બીજ નાખવામાં આવે છે જુદા જુદા પ્રકારના, અને જુદા જુદા પ્રકારના પાક લેવામાં આવે છે કે મકાઈ, ચોખા, શાકભાજી. જેમ જેમ અનિચ્છનીય છોડ ઉગતો જાય એમ એમ એને કાઢવામાં આવતો હવે નથી, કાઢવા પાક આવ્યા પછી ફક્ત એને કાપવામાં જ આવે છે અને પછી એને પાછો જમીનમાં ફેરવી દેવાય, ભળી જાય એટલે એનો કોવાઈ જાય એટલે એમાંથી ફળદ્રુપ ખાતર બને, તેથી જમીનની ફળદ્રુપતામાં વધતી હોય છે. આમ કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજાઓને પણ મદદ કરે તો બીજા લોકો પણ એને ખાવાનું આપે, આ રીતે તેઓ બીજાની ઉપર નિર્ભર હતા. ઝૂમ કૃષિનો મુખ્ય પાક હતો ચોખા. ચોખાનો પાક કાકી જાય, આપણે જેને ડાગર કહીએ છીએ, તેની કાપણી પછી એને ઘરે લઈ જવાનું બહુ મુશ્કેલ ભર્યું હતું, કેમ કે પર્વતીય પ્રદેશોના રસ્તાઓ સાંકડા, તો લોકો પાક તેમની પીઠ ઉપર ઉપાડીને લઈ જવા પડતા, તેથી તેમને ઘણા બધા અઠવાડિયા લાગતા. એક કામ પતી જાય ને ત્યારે આખું ગામ ઉજવણી કરતું, સાથે મળી અને ખોરાક રાંધે, ગીતો ગાય અને નૃત્ય કરે, તેને આપણે ચેરાવ નૃત્ય કહેવામાં આવે છે. કયું નૃત્ય કહેવામાં આવે છે? ચેરાવ. આ નૃત્યમાં શું કરવામાં આવે છે? તો જાડી જાડી જે મોટી જોડીમાં ગાવામાં આવે છે કે એકબીજાની સામે જમીન ઉપર વાંસની લાકડી રાખીને બેસી જાય, જેમ જેમ નગારું વાકે ને જેમ જેમ નગારું વાગતું જાય એમ વાંસની લાકડીઓ જમીન ઉપર પછાડવામાં આવે, નૃત્યકારો વાંસની લાકડીને અંદર બહાર પણ કરે અને તાલબદ્ધ રીતે નૃત્ય કરવામાં આવે. તો મિઝોરમના ત્રણ ચતુર્થાંશ લોકો જંગલો સાથે જોડાયેલા છે, આજે પણ એમનું જીવન મુશ્કેલી બન્યું છે, પરંતુ લગભગ બધા જ બાળકો શાળાએ જાય છે, તેમાંના અહીંયા થોડા બાળકોને આપણે જોઈ શકીએ.